नवमी वार्ता अंगूठो गालू काकरा कचड़तू पाड़ चढ़ू पांचीए पूछड़ा आंबड़िया के पोचका मुक्ते मुक्ते बढ़त तेज थया फीणोटा उड़वा लाग्या पांचियानी सूकी काबर चित्री बाबरी पर एमानो एक कोहिनूर झीलवायो पांचियो तो अद्दल जाने पंचम जॉर्ज ए टंपा आगे आहे का मरतेलू अमना पैंडा तड़े पिलाई जातेलू પાંચીઓ અછોડા ખેંચતો ઘૂંટણ બેર થઈ ગયો આપણું થ્રેસર આવી ગયું ને હે પાંચા ભાઈ તખો માથું ખંજવાડવા માંડ્યો આગી ખતેલી કે ની અભી થ્રેસર ની પૂછરી વાટે વાટે જૂ ગેરવતી અડી ભેર આવતેલી તે બડી તખામાં ઘડી પર મહારાજા ધીરાજ તખ્તસિંહ આળસ મરડી બેઠા થઈ ગયા ચા કરતા કેટલી બહુ ગરમ દેહુને આજકાલનું ભીલું મારું હાડું નૈડું અમારા નાના કાકાના રોટલે તો ડોજરું ભરે છે ને વળી ફાટી ગયું છે તખાએ झाटका भेर बापरी उछाड़ी पांचीए पराणी उगामी ओठ चाटी चाटी ने तो इयोण दाड़ा काढ़तेला ने तो भी वर नहा छोड़तेलू टेंटू पाहू तखाए गबरडी मारी पाछे पाछे પગલા દબાવતું ધમધમ કરતું ગાલું ફળિયામાં પેઠું સામે વરંડાવાળા ઓટલે ખુરશીમાં પગની આંટી મારી ખૂંધવાઈને બેઠેલા ભા સાહેબ દેખાયા તખાને થયું કાકા સાહેબને આંખની જગ્યાએ કરોડિયાના જાડા જેવું શું ચળકતું હશે એને યાદ આવ્યું બાપુજી ત્યારે પથારી વર્ષ હતા કાકા સાહેબ કોરા કાગળ લઈ બાપુજીની સહી કરાવવા આવેલા તેમની ઇન્ડિપેન લંબાયેલી બાપુજીના અંગૂઠે જરોઈની જેમ ચોંટી ગયેલી એવું થયેલું કે લાવ થૂંક લગાડી ફેડી નાખું પણ કાકા સાહેબની આંખ આમ જ ચડકી ઉઠી હતી તખાની આંગળી સળવડી ઉઠી લાવ તોડી નાખું જાડું બા સાહેબ તાકી રહ્યા તખાની આંગળી કાચબાના પગની જેમ સંકોચાઈ ગઈ કાકુજી કાકુજી કાકા સાહેબ આપણું થેસર તખો બોલવા ગયો બા સાહેબના ફાચરિયા કથ્થઈ દાંતની ધાર ચડકી મો આગળ માખી ઉડતી હોય એમ ઝાપટ મારી તખો તાકી રહ્યો બા સાહેબના પંજા કરચલાના પગની જેમ સંકોળાયા પ્રસર્યા ખોડામાંના વાટકામાંથી દાણા ચણા હથેળીમાં કાઢ્યા અંગૂઠે કરી મસર્યા ફૂંકે ફોતરા ઉડાડ્યા ટેસથી જોઈ રહ્યા લે વધેલા ખાઈ જજે
बाड़को माँ साहेब ने पहुंचा तब खीरिया पीड़िया फोतरा हवा में तरता फुदड़ी फरता फरस पर उतरिया तखुए अंगूठे फोतरू मसरियु बा साहेब ने ताकी रहेला जोई सफाड़ा वाड़की फूंफोड़ी मोमा मुकी कचड़ कचड़ थयो कांगड़ू निकल्यो बा साहेब हस्या काका साहेब आ पांचीए मने नईड़ू कीधो तखाए कांकरो गड़े उतारे जरा जीभान लगाम मा राखो पांचा भाई मिया ना टटवा ने तैडू ना केवाई ने दरबार ना दिकरा ने नईड़ू ना केवाई हमझ्या पांचियो धनिया माना मध झलता महुड़ा ना फूला जोई रहे एनी जीभ सड़वर सड़वर थवा लागी बा साहेबे तखा ने बुचकार्यो तखु दादा समो बदलायो छे एटले आपणे ज मोटू पेट राखवानुं झीणा दर्जीना राजमा आ खरहणीनी जातना भाई बापा करीए छूटको એ હસ્યા ઘડી પહેલા ગૂંચડું વાળીને બેઠેલા સાપોલિયા જેવા નાકના ફોઈણા ફૂંફવી ઉઠ્યા થૂંક ઉડ્યો તખાના ખમીસે રાતી પરપોટીની આંખ ફૂટી થૂંક ઉડાડી શિકાર ફસાવતું ચોમાસું જીવડું ધસી આવ્યું તખો પાછું હટવા ગયો બા સાહેબની આંખો મલક્યા કરે તખાની ફીકી પીડિયા આંખોમાં રતાશ ભર્યો ખુમાર આવ્યો પલકમાં તો એ વડના ટેટા જેવી રાતી ઘેઘૂર થઈ ગઈ પાંચીએ પહેલવાન છાપ સળગાવી ધુમાડા ફેંક્યા કૂદકો માર્યો ભોંય ધમધમી ઉઠી બા સાહેબની ડાબી આંખ બીડાઈ જમણી આંખ ગાલ્લા પર ફરતી ફરતી બળદની ડોકમાની ઘૂઘડ માર્ગ પર ચોંટી ગઈ ઘૂઘરા વેચી વેચીને બીડીઓ ફૂંકવાનું સારું શીખ્યો છે પાંચિયાનું મો વલ્લું થઈ ગયું જીભ છલાઈ ગઈ ઈશારો થતા ખાતા વહીનો રાતો માતો ચોપડો લઈ તખો માંસનો કટકો ઝાલી ઠેકડા મારતા કાગડાની પેઠમ આવી દસ રૂપિયા ઉધારી દે બા સાહેબે જમણી આંખ પણ મીચી દીધી પાંચીએ દમ ખેંચ્યો બીડીનું ટોચકું તણખાઈને ઝગ્યું પગના તળિયે ચંપાયું મરડાયું ભીડાયેલા હોઠ વચ્ચેથી થૂક્યો ભોંય પર આંખ ફૂટી નીકળી શિશુ સહજ શ્વેત નિર્મળ પણ ઉદ્ધત સુન મુન તાકી રહ્યો એની ધણિયાણી ઝંકુના પેટમાં આ ઝીણકી લાતમ લાત કરતી હતી તે વખતની વાત લાલ વાવટાવાળા છાપરી સૂંઘતા આવેલા હવે તો ખેડે એની જમીન ને રે એનું મકાન આ બધા શોષકો છે તમે લોકો જ આ દેશના અસલ માલિક છો ગામના મજદૂરો એક થાવ
તમારે વેટ સિવાય કશું ગુમાવવાનું નથી. ક્રાંતિ બંદૂકની નાડમાંથી જન્મે છે. ખાદીના ધોળા લેંગા જભ્ભાવાળા જુવાનિયા જુલ્ફા ઉછાળી ઉછાળી બોલતા હતા. એક જાડિયો તો લાલ વાઉટો ફરકાવવા છાપરીએ ચડી ગયેલો, બીજો ખેંખડી બગલ થેલામાંથી ફરફરિયા વહેંચવા માંડેલો, પેલા ચશ્મિશની આંખોમાં તો જળઝડિયા આવી ગયેલા. ભા સાહેબ, અંગુષ્ઠ માલ લૂંટારો છે, તમે એકલવ્ય પેઠે અંગૂઠો ના કાપી આપતા બિરાદર? પાંચિયાનો બાપ ડોળા ફાડી તાકી રહેલો. આખરે ફિક્કો ફગ અંગૂઠો પીળા પાના પર ઉતરડાઈ ગયેલો. જંકુની ઓઢણી જેવી છાપરી બા સાહેબના ખોડામાં ઉડી પડેલી. એ દિવસથી આજની ઘડી ને કાલનો દાડો જુવારના છૂછાની જેમ રઝળતા પાંચિયાનો બા સાહેબે કોઢારિયામાં ઢોર ભેગો એક ઓર ખૂંટો ખોડાવી દીધેલો. ભોંય પર ફૂટી નીકળેલી થૂંક પરપોટી હજી તાકી રહી હતી. પાંચિયાએ ચપટી ધૂળ લઈ ધરબી દીધી. ઉઠીને અંગૂઠો ધર્યો, સાહી ચોપડાઈ, અંગૂઠો ચંપાયો. અંગૂઠાને આંગળીથી મસળતો ગુંગળાયેલા કપાસ કાલા જેવું મો લટકાવતો ગાલ્લે આવ્યો. ગાલ્લાના મોરે ઊભું અણિયું ટેકવી જોતરા છોડ્યા. થ્રેસર ગાલ્લાની પીઠે ખૂંધવાઈ બેઠેલું, તડકે ચડક ચડક દાંતા કકડાવે. વાર્નિશિયા ગંધ પસરે, ચામડી પીળ ચટી લીસી, માથું પેટમાં ઘૂસી ગયેલું, મો કૂંખમાં ખુલે વાસે ત્રાસી બખોર. ગામમાં તો છે કાલની ફળીએ ફળીએ ટોચને તળીએ ધૂળ ઉડવા માંડેલી. ભા સાહેબ થ્રેસર લાવવાના, ખડીમાં અનાજ ઉપણી ઉપણી બાવડા રહી જતા, ઝેણથી આંખ તો ફૂલીને લાલ ઘૂમ બદામ થઈ જતી. ફળીમાંથી પાછો ફરેલો માટીડો ઝેણે એવો તો રંગાઈ જાય જાણે મસાણની ભભૂત ચોળી હોય. ફેર એટલો કે ભભૂતની કરડ ને આની કરડ નોખી. મકાનોના પગમાંથી પડછાયા ફૂટ્યા, ફૂટ્યા તે એવા ફૂટ્યા કે તડકે તકતકતી શેરી પર રાખ વળી. રાખ વળી તે ભલે વળી, પણ સામેના હારબંધ મકાનોના અંગૂઠા ચાંપ્યા. ગદી ખોદતું કચુંબર દળ્યું, પણ ઢોર ચારતા ગોવાળિયા ન દેખાયા. છાપા ઉથલાવતા પંચાતિયા વળ્યા, પણ દાડીઓ કરી પસીનો લૂછતા ખેડુ ન ઢૂંક્યા. છીકણીના સડાકે પોતરા હિંચોડતી ડોસીઓ ડોકાઈ, પણ આંધણ મુક્તિ વહુવારું ન ફરકી. બા સાહેબના કપાળે ઉધઈ વળી હોય એમ કરચલી પડી. એમણે રૂપાની કાકડી શોધવા બગલ ખિસ્સા ફંફોસ્યા.
काकड़ी हाथ आवी। तखु दादा आ उजमाला अवसरे गामना सौ जात भाइयों ने चाह पासो ने तखानु मो जगी उठ्यो। पोहड़ा थई गईला मोथी उत्साह ना अतिरेके हाजी निकड़े ए पहला तो हवा छलकाई ने ढोड़ाई गई। किनार घसायेली मैली कॉलर पट्टी रमाड़ता रमाड़ता एने फलांग भरी। सावरणी कचरो वाड़ी लावे एम घड़ीना छठा भाग में तो बदा हाजर बा साहेबना दरबार में। का दादा केम याद कईरा? का भाई दाढ़ीना खोपरा खेचवा लाग्यो। बा साहेब दाढ़ में काकड़ी नाखी कशुक काढ़वा मथ्या। पोलाण में काकड़ी केमे करता पहुंचती न हती। तखु दादा आ भाइयों ने पानी बाणी तो धरो। ना ना अवे घेर गई ने पीवानुं छे ने। का भाई चकड़ वकड़ जोवा लाग्या। बा साहेब ना मोमांथी एकाएक सिस्कारो निकली गयो। होठ मरडाई गया। कथई काड़ा दांत कटकटवा लाग्या। माथू ढड़तुक ने पेट में घुसी गयो। पण जरा वार मा तो खुर्सीना हाथानो टेको लई कांचीड़ानी जेम डोक ऊंची थई। दाढ़ने वारे वारे जीभ अड़ाड़ी आश्वस्त थवा मथता भा साहेबनु जड़बू जीवड़ाने गड़या पछी हालता करोड़ीना गरोड़ीना जड़बानी जेम विचित्र रीते हालतु हतु। थ्रेसरनी कथा करावानी छे एटले बधा जातभाईओने नोतर्या छे। एमणे तखा भणी जोयुं। का भाई बावा पूंजा हारू थ्रेसर ने एठे उतारीए तो केवू? तखाए कुंडाड़ू पूरू कर्यू। का भाई हाथ मसड़वा लाग्यो। बा साहेबना नस्कोरा ने कशुक अड़ू। जुवे तो मगतरू भमे। एमणे पंजो विछोड़ियो। आपणा का भाई तो घरना माणस। विछोड़ता आंगळीनी झापट वागी। जसवंत रणवीर अने भूपते हटवा जेवुं कर्युं। मगतरू जमणा नस्कोरामां धसी आव्युं। बा साहेब माथू सहेज पाछळ लई बे हाथे कचड़ी नाखवा मथ्या। पर होड़ी पर लीधेला पैसानु कई करजो। का भाई तमे रह्या कटंबी एटले शू कहू? पर थ्रेसरना हप्तानो जोक करवो जोईशे ने पहला। तखु हसवा लाग्यो। काका साहेबनु 3% वाळू चकैडू तो फरतू ज रहे। वचार करवानो होय तो ए तमारे। तखु हसवा लाग्यो। काका साहेबनु 3% वाळू चकैडू तो फरतू ज रहे। वचार करवानो होय तो ए तमारे। भासा तमारा पैहा दूधे धोईने व्याज हाथे पाछा आलवाना मारे। तमारा पैहा खाई जाऊं तो तमारू वासीदु वाड़वा मारे जन्म लेवो पड़े। आ रजबूत नु वचन छे।
ભાઈએ જમણી હથેળીની અંજલી રચી પાણી મૂકવા જેવું કર્યું. ધોમ ધખે ને તુવેરસિંહ તડાક તૂટી દાણો દડે એમ એ બોચી ખંજવાળતા ગાલ્લા ગમી જવા લાગ્યા. કાભઈ પાછળ એના લાગ્યા ભાગ્યાય ઢસડાયા. ટોળું ગાલ્લા ભણી ખેંચાયું. ત્યાં તો હાંફળા ફાંફળા તાપી શંકર ટોળું ડહોળતા ઓટલે લાંગર્યા. બા સાહેબને ફૂંક મારી. એટલી વારમાં તો તખો ઉમંગે હિલ્લોડતો થ્રેસર ઉતારવા ગાલ્લે ચડી ગયો. તકલી ઉતરછાની માની, એ તારા બાપના તો હજુ ઓવારણાઈ લેવાના બાકી છે. બા સાહેબે નસકોરામાંથી બહાર નીકળી આવેલો વાળ ખેંચી કાઢ્યો. ટોળામાં સન્નાટો છવાઈ ગયો. આંધળા પડછાયા હળદો લાવા લાગ્યા. તખો પૈંડાના આરા પર પગ ટેકવી આસ્તેથી ઉતર્યો. સામેના બાપિકા છાપરિયા ઘરની ઓસરીએ જઈ બેઠો. બાપ હમાણી ગાળ દીધી? અસલ રજપૂતનું લોહી હોય તો બાપ હમાણા હગ્ગા ભાઈ પર ના જાય. ગામ આખાની જરજમીન ઓટીમાં આપટીને બેઠો છે. ચાલોલા ભેગા થઈને ઝોંટવી લઈએ. તખાને બા સાહેબની આંખ યાદ આવી. ગામ આખું જાડામાં ઝૂલે, ખોખા જ ખોખા, માખી મંકોડા વંદા પતંગિયા ઈયર, નિર્જીવ ખાલી ખમ ખોખા હળું હળું ઝૂલ્યા કરે, ધોળું ફગ હસ્યા કરે. તખો ભીંતેથી પોપડો ઉખેડવા મથ્યો. નખ ઝઝરી ઉઠ્યા. નાકમાંથી ગુંગણો કાઢી અંગૂઠા ને આંગળીની ચપટીમાં મસળી ગોળી બનાવી બા સાહેબની હવેલી મણી ઘા કર્યો. પણ એ તો અંગૂઠે ચોંટી રહી. મા સાહેબ ડગુ મગુ આવ્યા. લોકે હાથ જોડ્યા, માર્ગ કરી આપ્યો. દાદી માને જોતા વેન તખુની પણછ ઉતરી ગઈ. મા સાહેબે ઓવારણા લઈ ડાબે જમણે લમણે બંને હાથની મુઠ્ઠી દબાવી ટચાકા ફોડ્યા. પાછે પાછે બા સાહેબના ઠકરાના કેડે ઝૂડો ઝમકાવતા નથ ઢંકાય એમ પટોળાનો છેડો ખેંચતા હથેળીમાં તાંબાનો લોટો ભરેલી કંકુ ચોખાની થાળી લઈ હાંફળા ફાંફળા આવ્યા. ગાલ્લાના મોરા આગળ ઊભા રહી તાંબાનો લોટો ત્રણ વાર સવળો ને ત્રણ વાર અવળો ઓવાર્યો. પછી તાપી શંકરનો ઈશારો થતા પાણી આંગણામાં ઢોળી દીધું. છાંટો ઉડે ને કદાચ છે ને, થેસરના કોઠામાં વાસો કરતી પનોતી વળગી બળગી પડી તો એવા ફફડાટે ટોળું આઘું ખસી ગયું. ભોંએ અજગર ઉપસી આવ્યો. ઠકરાણાએ કંકુમાં વચલી આંગળી બોળી આગળ ત્રિશુળ પડખે સ્વસ્તિક દોર્યો. એના પર અક્ષત કંકુના ચાંદલા ચાંપ્યા. શેષ અક્ષત કંકુ ટોળા પર વધાવ્યા. વાળમાં પડશે
આંખમાં વાગશે, કપડાં બગડશે, એ બીકે ટોળું પાછું હટ્યું. લોહીના છાંટા જેવા ચોખા ભોંયે ચંપાયા. તાપી શંકરે નાળિયેર હાથમાં લીધું, શિખા મુંડિત બાળકના મસ્તક જેવું અસહાય નાળિયેર. પથરા પર અફાળે ધાર વછૂટે, લોક આઘું પાછું થાય, થ્રેસર પર ચડ છંટાય. તાપી શંકરે બા સાહેબના કપાળે કંકુ ચોખા ચોંટાડ્યા, થ્રેસરને પગે લગાડ્યા, પ્રસાદ આપ્યા. કોપરાની એક કાતરી ચાવતા, ભાવ વિભોર થવા કોશિશ કરતા, બા સાહેબમાંથી બગાસું ખાતા હોય એવું હાસ્ય ઢોળાઈ ગયું. કપાળે કુસકી લાગી હોય એમ અણખત થવા લાગી. ખેલ પૂરો થયેલો જાણી કપાળ લૂછી નાખ્યું. હથેળીમાં અજીઠો પ્રસાદ પડી રહ્યો. ટોળામાં પ્રસાદ વહેંચાયો, પડાપડી થઈ. બા સાહેબની આંખ કશુંક શોધતી હતી. એમણે કાભઈને આટા ભર્યા. કાભઈ તખા પાસે આવ્યા. તખો અંગૂઠા ને આંગળીની ચીપટી બનાવી પોપડો ઉખેડતા નખમાં ભરાઈ ગયેલી હરાક કાઢવા મથતો હતો. તારા કાકા સાહેબ બોલાવે. હરાક કેમે નીકળતી નહોતી. ડાંગે માયરા પાણી જુદા થયા જાયણા છે તખુભા. કાભઈના બોલે બોલે તખો ઓર કોકડાયો. હરાક ચપટીમાં આવે આવે ને છટકે. બાસા સ્વભાવે નબરો, ચૂહણિયો, એકલ પેટો ને સવારથી, પણ ગમે એમ તો હો એ રિયો જાત ભાઈ. તારો તો એ હગ્ગો કાકો કટંબી. આપણ બધાઈના કુળ ગોતર ને મૂળિયા આમ જોઉં તો હરખા. વખતે વારે ન ધાય એ રજબૂત હાનો. તખો સ્પ્રિંગની જેમ ઊભો થઈ ગયો. કોલર ઊંચો કરતા કાભઈ જોડે ચાલવા માંડ્યું. બા સાહેબ હવામાં આંગળીથી જાણે કોઈ કોયડો ઉકેલવા મથતા હતા. જમણી હથેળીમાં પડી રહેલા ખાંડ કોપરાના પ્રસાદ પર ક્યારની માખી બેઠી હતી. કાળોતરા તાંતણિયા પગે પાંખ સંકોડી સૂંઢ કાઢી ખાંડનો કણ ચૂસતી હતી. તખો આવ્યો એટલે ઉડીને એના કોલરની ટોચે જઈ બેઠી. કોલર પર જાણે નવું નક્કોર બટન ટંકાઈ ગયું. જોત જોતામાં દેડકાના પેટ જેવી પોચી હથેળી પરથી પરસાદ બળેલી ગોટલી પર ખલવાઈ પડ્યો. આંખે અડાડી જય માતાજી ભણી તખાએ પ્રસાદ મોંમાં ઓળ્યો. બા સાહેબની સહેજ સંકોચાયેલી માંજરી આંખ પારાની જેમ ઝઘારા મારતી હસી. તખો પહોળી આંખે પી રહ્યો. તખાએ કોલર પટ્ટી પંપાડતા હાંક મારી. ચાલજોલા, ઝીરી ઝીરી ટેકો કરો તો પાર આવે. ટોળું હુડુડુ કરતું જંગમાં ઝુકાવતું હોય એમ દોડ્યું. કામનું કામ છે એમાં પાછી પાની નહીં ચાલે. બુમાટો થયો. ગામ રાહે ગાલી રાહ,
ગામ રાહે ગાલી રાહ કૈરાવના છૂટકો છે કહેતા બાકીના પણ જોડાયા. પાંચીઓ એકલો અટુલો પડી ગયો. ચોપડે ચંપાયો તે ઘડીથી એને એનો અંગૂઠો નામનો જ વળગી રહ્યો હોય એવું લાગ્યું. તે દિવસે લાલ વાવટાવાળા એકલવ્ય ને અંગૂઠો ને અંગુષ્ઠમાન એવું કશું બોલતા હતા. એ લબર મૂછિયા જુવાનિયાઓનું પગલું દબાવતા ભા સાહેબ ગામ લોકને લઈને આવી પહોંચેલા. પાંચિયાને દારૂનો શીશો ધરેલો. ભા સાહેબની નજર જંકુ પર ચોંટી ગયેલી, પણ પાંચિયાનું મન તો ધુમાઈ ચૂક્યું હતું. ગમે એવો પણ ભા મારો ધણિયામો ઓતેલો, અટકે ફટકે કામ લાગતેલો, મું પાછા ભામું હિંગડા ભેરું, મુને પીઠોરા બાબાની આ પેટના પૂરનારની નિમખરામી મું નહા કરતેલો, મું નુગરો નહા. પાંચીઓ જાતે આગળ થયેલો. લબર મૂછ્યા ખાડા ચંપલ મેલતા ભાગેલા, જે ભાગેલા લબર મૂછ્યા ખાડા ચંપલ મેલતા ભાગેલા, જે ભાગેલા તે આજનો દાડો ને કાલની રાત પાછા આગમી ફરક્યા નહોતા. પછી તો દર અમાસ પૂનમે દારૂનો શીશો આવતો, પણ શીશો જોતા જ જંકુની આંખ કેમ જંકુની આંખ ચકચૂર કેમ થઈ જતી હતી. એ લાગલી ઠકરાણાનું ઘરકામ પતાવવા આઘી પાછી થઈ જતી. એની ઝીણકી હવે તો ઓઢણી પહેરવા સરખી થઈ ગઈ છે. એ વાતની તો એને ગઈ અખાત્રી જ ખબર પડી. ભા સાહેબ ચાકર માટે નવા વરસના કપડા ને જૂતા લાવેલા. તે ઝીણકીને ઓઢણી ઓઢાળતા બોલી પડેલા, કોઈ અજાણ્યો જોઈ તો અમારી આ ઝીણકુડીને દુબળી નહીં પણ દેહણ જ ધારી લે. પાંચિયાના લમણા ફાટવા માંડ્યા. એ ભૂરા ભટ્ટ અંગૂઠાને તાકી રહ્યો. એ અંગૂઠો ન હતો, રાખોડી ધબ્બો હતો. પાંચિયો જમણા અંગૂઠે એને ઘસવા લાગ્યો, પણ સાહી ફેડી ના ફીટી. એણે ચામડી ઉતરડી, લાલ ટસ્યો ફૂટી નીકળ્યો. રાખોડી ધબ્બામાં રાતું ચોળ બાકોરું દેખાયું. તખો ગાલ્લામાં થ્રેસરના હેન્ડલવાળા પડખે ચડ્યો. પાંચિયા ઘંટો સાંભળીને પાંચિયાના હોઠ મરડાયા. એ આરામથી ઉઠ્યો, તખાની સામેના પડખે ચડ્યો. કાભઈ આડું લાવ્યા, થ્રેસર ચડાવ્યું. થ્રેસર આડા પર સરકવા લાગ્યું. અચાનક પાંચિયા બાજુથી ધક્કો આવ્યો. થ્રેસરનો હાથો ગાલ્લાના પડખામાં ભરાયો. તખો બૂમ પાડે પાડે ત્યાં તો કડાકો. જુઓ તો થ્રેસરનો હાથો મરડાઈ ગયેલો. બા સાહેબ ઊભા થઈ ગયા. નાલાયકો, બધા સાલા બળધિયા જ ભેગા થયા છે કે શું? એમનો હાથ લુલવાઈ લુલવાઈને વીંઝાવા લાગ્યો. જરા વારમાં તો એ ખુરશી પર ફસડાઈ પડ્યા. વૈસાખી વાયરે ખડીમાં પરાળ ઉડે એમ ગામ વિખરાઈ ગયું. તખો થાંભલાના ટેકે સિસકારા ભરતો ચગદાઈ ગયેલો અંગૂઠો ચૂસે. અંગૂઠો તો ભૂરો ભૂરો ડેબ્બો. પાંચિયો તખા પાસે ગયો. હળવે હળવે
તખાનો અંગૂઠો લઈ પોતાના અંગૂઠાથી માલિશ કરવા લાગ્યો. તખાને કડવડી. પાંચિયાને જોતા જ એણે હાથ ખેંચી લીધો. નિમક હરામ. ઇન્ડિયા ટુડે સાહિત્ય વિશેષણ ફેબ્રુઆરી 1957.